mucho Krishna. Dashak me je shani bolche shani jini bhakti bolche shani dev ni puja karati hoye chhe ne tera mahima chhe tu jini bhakti kare pravesh fan ni prapti thai chhe te te jashu ફૂલ એટલે કે મન પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પુષ્પ શિવને પણ પ્રિય છે શિવ શ્લોકમાં મન પુષ્પ પુષ્પ પરિને શ્લોક કહે છે એ શ્લોક પણ તમે મન પુષ્પનો ઉલ્લેખ તમે જોયો હશે સાંભળ્યો હશે મન પુષ્પ એટલે કે નું જે પુષ્પ જે છે એ જોઈએ તો તમે સૌથી વધુ હનુમાનજીને કે હનુમાનજીને એ વિશેષ પ્રિય છે અને એ છે તેવું પણ કહેવાની એક કથા રહેલી છે કે પુષ્પ હનુમાનજીને કેમ પ્રિય રહ્યું કે એ ઋષિ નદી કિનારે પોતાની વૃત્તિ કે જે પહોંચાડી એટલે એ ઋષિએ આપ્યો એટલે એક વૃક્ષ બની ગયો ઋષિએ ખૂબ જ વિનંતી કરી મેં નિર્દોષ વૃત્તિ કરી છે એટલે તમે મને માફી આપો ઋષિ હતા અને માફી કરી અને કીધું તમે ગણપતિની ઉપાસના કરો ગણપતિની ઉપાસના એમને કરવાનું ચાલુ કર્યું ગણપતિ પ્રસન્ન થયા એમને માંગવાનું કીધું પેલે વ્યક્તિ એને જીવનો ઉદ્ધાર એવું એમને માંગ્યું ગણપતિએ કીધું કે જીવનો ઉદ્ધાર થશે તમે જે વૃક્ષ વૃક્ષનું ફૂલ જો જીવે તો અને કોઈ અંશને પ્રિય થશે એટલે જો જોઈએ ને તો ગણપતિ દાદા આશીર્વાદથી હનુમાનજીને ફૂલ પ્રિય થવા માંડ્યું કારણ કે કહેવાય છે કે હનુમાનજી રુદ્ર અવતાર પણ કહેવાય છે પુષ્પ ગણપતિ દાદાને પણ અર્પણ કરવામાં આવે છે હનુમાનજી સાથે શંકર ભગવાનને અને સૂર્યને પણ અર્પણ કરવામાં આવે છે ફૂલ હોય છે એક સફેદ અને એક સહેજ પડતું ફૂલ હનુમાનજીને ચડાવવામાં આવે છે એટલે હનુમાનજી પ્રસન્ન થાય છે ફૂલની માળા કેવી રીતે બનાવી એ પણ ખૂબ હેઠળનું અને સમજણ પૂર્વકનું છે કે ફૂલની હનુમાનજીને પુષ્પ ચડાવતા દાંડી હનુમાનજીના શરીરને સ્પર્શે અને ફૂલનો જે છે એ બની ચૂકે એટલે દર્શન ફૂલની હનુમાનજીને ચડાવવામાં આવે છે કે અને જોઈએ તો કે રાહુની કઈ પ્રતિકૃતતા હોય કેતુગ્રહની પ્રતિકૃતતા હોય શનિની મંગળની પણ પ્રતિકૃતતા હોય તો પ્રતિકૃતતા દૂર થાય છે લોકો તો કે શનિ ની નાની પનોતી મોટી પનોતી કે દશન થાય છે અથવા કોઈ જેને કહીએ ને કે એના થતી હોય હનુમાનજીને આકારની કૃપા માટે અર્પણ કરતા હોય છે પુષ્પનો મહિમા હનુમાનજીને એવી રીતે કરતા હોઈએ છીએ પુષ્પ વિદ્વાનો કહે છે કે હનુમાનજી ચિરંજીવી પણ છે હનુમાનજીની ભક્તિ ખૂબ જ પ્રસિદ્ધ છે કારણે આપણે ઘણીવાર હનુમાનજીની કૃપા મેળવવા માટે પુષ્પ એમને અર્પણ કરતા હોઈએ છીએ પુષ્પ આપણે હનુમાનજીની જોઈએ તો એની વિશિષ્ટ
ઉપયોગ કહીએ છે. પુષ્પ જોવા જાય તો ક્યાં કેવી અને કેમ એનું માર્ગદર્શન જો કોઈ પણ પૂજ્ય ભક્તિમાં કરતા હોય તો તમે એને રહત પામી શકો છો. પુષ્પ કેવી રીતે પણ કરવું એ વિદ્વાન માર્ગદર્શન નું સૂચન કરે છે. શંકર હેતુ તમે જોશો તો એનું દર્શન મુજબ જ પૂજન થતું હોય. એટલે ફૂલને સરળથી પૂજન એવું કેટલાક વિશિષ્ટ ફૂલ જે છે એ વિશિષ્ટ ફૂલને માર્ગદર્શન હેઠળ ખૂબ જ જરૂરી છે. જેની ફળશ્રુતિ ખૂબ જ વધી જાય તેવું કહી શકીએ. એટલે તો એ તમને જોવાના પણ ખુલ્લી જગ્યા છે કે વેરાન જગ્યા છે એવી કોઈ જગ્યા વૃક્ષથી જોવા મળી જાય છે. વૃક્ષનો જોવા જઈને ખૂબ જ મહિમા પહેલો છે. એને હિન્દુ ધર્મમાં વૃક્ષના વિવિધ નામ જોતા રહીએ છે. ઘણીવાર કે પ્રાદેશિક વાત મુજબ ફૂલની મહિમા આપણે જાણતા હોઈએ છે. એટલે આપણે જોઈએ ને તો ભક્તિમાં ઘણી વાર ખૂબ થી જોવા મળી જાય છે. ફૂલનું એ મહત્વ અને એની પાછળની કથા સમજીએ ને તો આપણને વિસ્તૃત જ્ઞાન અને ભક્તિ એવું ભક્તો હનુમાનજી મંદિર દર્શન કરે ને તો ફૂલની અને હનુમાનજીને અર્પણ હોય છે. ફૂલનો મહિમા એમ છે જો પણ તો ખરેખર શ્રદ્ધાથી કહી શકતા તમે પણ હનુમાનજીને પણ ને તો શ્રદ્ધાથી તમે તો તમારા જે કષ્ટ પીડા હશે ને એ દૂર થશે. અને શિવની કૃપા છે એવું તો માર્ગદર્શન મુજબ આપણી ઘણી સ્તુતિ સમજી શકીએ છીએ. આ ફૂલનો ઉપયોગ કરીએ છીએ કોઈ વિશિષ્ટ હોય હનુમાનજીની ઉપમાં આપણે જોવા મળતું હોય છે. એમાં જે છે એ આપણે જોવા મળે છે. અને વિશેષ કોઈ વિશિષ્ટ હોય છે ફૂલની મહિમા જોઈને તો આશીર્વાદ રૂપી છે. અને ગણપતિના આશીર્વાદ કૃપાથી અને મનો પણ ઘણી વાર જોતું હોય છે અને મળતું હોય છે. સુખ નહીં શોધ.